દર્શક મિત્રો હું દેવમુર રેડીના નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્ષડાના હત્યા પ્રકરણને ભીનું સંકેલ લેવાના આરોપ. સાવરકુંડલા ભૂગર્ભ ગટરની સફાઈમાં સફાઈ કામદારો ગુંગળાયા. અમરેલીના માર્ગ પર 7 દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ. અમરેલીમાં આધાર કાર્ડની કામગીરી 4 માર્ચ સુધી ચાલશે. રાજ્યમાં 16-17 માર્ચે 8000 એસટીના પૈડા થંભી જશે. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. વરસડામાં બનેલ હત્યાના બનાવમાં જ્યાં સુધી આરોપીઓને પકડાય ત્યાં સુધી લાશનો કબજો નહીં લઈએ તેવી જીદ પકડીને બેઠેલા દલિત સમાજને સમજાવવામાં અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો નાકે દમ આવી ગયો હતો. પણ મરનારના પરિવારને વળતર અને આરોપીઓને પકડીને કડકમાં કડક સજા આપવાની બાંહેધરી પછી લાશનો કબજો લેવા દલિત સમાજ તૈયાર થયો હતો. અને આજે બપોરના સુમારે મૃતકની સ્મશાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ સ્મશાન યાત્રામાં ભાજપના આગેવાનો તેમજ મોટા પ્રમાણમાં દલિત સમાજના આગેવાનો જોડાણા હતા. આ આખા પ્રકરણમાં અંદરોઅંદર કાચું કપાયાની વાત પણ બહાર આવી છે અને આ હત્યાકાંડને ભીનું સંકેલે નાખવાના દલિત સમાજના અમુક આગેવાનોએ આરોપ પણ લગાવ્યો હતો અને જો આરોપીઓ નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરશે તેવું પણ અમુક આગેવાનો જણાવી રહ્યા હતા. અમરેલી ની અંદર જે દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે તેમાં અમરેલી જિલ્લાના યુવકને યુવક ઉપર એને માર મારી એનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર દલિત સમાજ ઘણો બધો એકત્રિત થયો છે. તો બધાની અમારી એક જ માંગણી છે કે જ્યાં લગીને અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ હોસ્પિટલની અંદર અમારા ભાઈની લાશ અમે નહીં ઉપાડી. અને અમારા જે મૃતક છે એના મોટા ભાઈને ખોટી રીતે દબાવી ધાક ધમકી આપી અને ખોટી લાલચ આપી અને એની સાઈડ લીધેલી છે તે અમારા સમાજને મંજૂર નથી. અને અમે લાશ સ્વીકારવામાં આવશે નહીં. જો આ લાશ સ્વીકારવામાં આવશે તો એના માટે આગળના પગલાં લેવામાં આવશે અને ઉગ્ર આંદોલન થતાં પણ કાંઈ વાર નહીં લાગે અને આની જવાબદારી સરકારશ્રીને ભોગવવાની રહેશે. આજ પછી અમારા દલિત ભાઈઓ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચાર થશે તો એના માટે અમારે જરૂરી પગલાં લેવામાં આવશે અને એના માટે અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ. અને આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે એવી અમારી માંગણી છે. હવે જે અત્યારે ભાઈને અમે પૂછવામાં આવ્યું એટલે ભાઈ એમ કીધું કે ચલો તમને બાથરૂમમાં લઈ જઈએ છીએ, બાથરૂમ પ્રોબ્લેમ. અને પછી ત્યાં ભાઈ બધા ભેગા થયા રાજકારણીઓ અને એને પછી ઓફર આપી અને વળજબરી સાઇન કરવામાં આવી છે. ભાઈ પોતે કહે છે એટલે અમારા સમાજ આની ભેગી નથી, કોઈ સમાજને પૂછ્યું નથી. આ એક રાજનૈતિક સ્ટંટ છે સેટિંગ એટલે આમાં સમાજ ભેગી નથી. અને જો સમાજ માટે અમે લડવા આવ્યા છીએ, રાજકોટની સમાજ ગુજરાતના આગેવાનો અહીંયા ભેગા થયા છે પણ અહીંયા સ્થાનિક માણસો બધા રાજકારણીઓ સેટિંગ કરે છે, આમાં સમાજ ભેગી નથી. અને ભવિષ્યમાં જો આના જે ગુનેગારો છે એને પકડવામાં નહીં આવે તો આખા ગુજરાતભરના બંધનું એલાન થશે અને ઉગ્ર આંદોલન થશે. જય ભીમ. ગત તારીખ 1/3/2017 રોજ સાવરકુંડલાના જનતા બાગ સામે આવેલ ભૂગર્ભ ગટરમાં સફાઈ કામદારો ગુંગળાયા હતા, જેમાં એક સફાઈ કામદારનું મોત નિપજેલ હતું અને બાકીના 4 વ્યક્તિઓને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મજૂરોને પત્રકારો સવાલ કરતા નગરપાલિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે પત્રકારની ટીમ સાવરકુંડલાના આગેવાન હસુભાઈ સૂચકને બનેલ ઘટના વિશે પૂછપરછ કરતા પોતાની ઓળખને છુપાવીને સિવિલ હોસ્પિટલમાંથી રફુ ચક્કર થયા હતા. આમ સાવરકુંડલા નગરપાલિકા પોતાની જવાબદારીઓથી નાસીપાસ થઈને ભાગતી ઝડપાઈ હતી. Gracias.
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કેકે પારેખ કોમર્સ કોલેજમાં શહેરી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ કઢાવવા કોલેજ કેમ્પસમાં કલેક્ટર રાણાના માર્ગદર્શન નીચે વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ કઢાવ્યા હતા. આગામી તારીખ 4 માર્ચ સુધી કામગીરી ચાલશે, જેનો લાભ લેવા માટે પ્રિન્સિપાલ ડોક્ટર એચ એમ શાહે જણાવ્યું હતું. ટોચના અધિકારીઓ જે માર્ગ પર રહે છે અને અનેક વખત પસાર થાય છે તેવા સુખનિવાસ કોલોનીની માર્ગની પરની સ્ટ્રીટ લાઇટ છેલ્લા 1 અઠવાડિયાથી બંધ છે અને બીજા ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે. અમરેલીના સુખનિવાસ કોલોનીની માર્ગ પર સમર્થ વ્યાયામ મંદિર આવેલું છે, જ્યાં મોડી સાંજે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ વોકિંગ કરવા માટે જતી હોય છે. આ બાબત પાલિકાને જાણ હોવા છતાં છેલ્લા 1 અઠવાડિયાથી માર્ગ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે, જેથી અમરેલી શહેરની મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. રાજ્યના એસટી કર્મચારીઓના વારંવાર પડતર પ્રશ્નોના મુદ્દે ઉકેલ ન આવતા ફરીથી માસ સીએલ પર ઉતરવાની માન્ય 4 સંગઠનોએ ચીમકી આપી છે. આગામી 15મીની રાત્રે 12 વાગ્યાથી જ રાજ્યભરની એસટીના બસોના પૈડા થંભી જશે. આગામી 15મીથી 16મીએ રાજ્યભરના 40,000થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે, જેના કારણે હજારો પ્રવાસી વટવાઈ જશે. શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 15મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ધોરણ 10 અને 12ના મળી 17.59 લાખ વિદ્યાર્થીઓ છે. બોર્ડે જાહેર કરેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓએ દરેક પરીક્ષામાં પ્રશ્નપત્ર પર બેઠક નંબર ફરજિયાત લખવાનો રહેશે. જો નહીં લખે તો ખંડ નિરીક્ષણની જવાબદારી પણ રહેશે. આ ઉપરાંત જે તે વિષયની પરીક્ષામાં જે તે વિષયના એક પણ શિક્ષકને ખંડ નિરીક્ષણની જવાબદારી સોંપવામાં નહીં આવે. વિજ્ઞાન વિષય પ્રત્યે
અભિરુચિ જગાડવાની લાખ કોશિશ પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષ બીએસસી વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું છે. બીએસસીમાં સેમેસ્ટર 1નું જૂના કોર્સનું 24.59% જ્યારે નવા કોર્સનું માત્ર 32.18% પરિણામ જાહેર થયું હતું. સાવરકુંડલાના સફાઈ કામદારોને જ્યારે અમરેલી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે હોસ્પિટલની કેસબારી બંધ હોવાને લીધે ઇમરજન્સી કેસને અડધો કલાક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તો આવી બેદરકારીને કારણે કેટલા દર્દીઓ હેરાન થતા હશે, જુઓ અમારા રિપોર્ટરનું આ રિપોર્ટિંગ. આજે સાવરકુંડલામાં બાઇકને ટ્રક સાથે અકસ્માતમાં કાઠી ભાણકુભાઈ લાલુનું મોત થયેલ છે. સાવરકુંડલાના મધ્યમાંથી રોડ પસાર થાય છે. 8 દિવસ પહેલા એક છોકરીનું પણ મોત થયેલ છે. આવી અનેકવાર ઘટના બને છે, છતાં સત્તાધીશો મૌન રહે છે. બાયપાસનું કામ હાલમાં શરૂ છે. ધીમા પાણી ધારે કામ પૂરું થશે તે પહેલાં આવી બીજી કોઈ ઘટના ન બને તો સારું, અને બાયપાસનું કામ ઝડપથી પૂરું થાય તેવું લોકોનું કહેવું છે. રસુભાઈ, આપણે આ જે સાવરકુંડલાનો જે બાયપાસનો પ્રશ્ન છે અને આવી ઘટનાઓ અનેક વખત વારંવાર બને છે, તો આ તંત્રને સત્તાધીશોને આનું કંઈ તાત્કાલિક નિર્ણય કરવો જરૂરી છે? 100% જરૂરી છે. આના માટે અગાઉ ઘણા આંદોલન પણ કર્યા છે. આંદોલન કર્યા બાદ સરકારશ્રીએ બાયપાસનું કામ ચાલુ કરાવેલું છે, વળતર આપેલું છે. પણ આજની સુધી બાયપાસનું કામ જે પૂર્ણ થતાં હજી ઓછામાં ઓછા 1.5 થી 2 વર્ષ થતા રહી, એના માટે સરકારે તાત્કાલિકપણે અવારનવાર એક્સિડન્ટ થાય છે. હમણાં 15 દિવસ પહેલાં એક છોકરી એક્સપાયર થઈ ગઈ. આજે એક લાલુ પરિવારમાંથી એક ભાઈ ભાણકુભાઈ કરીને છે, એમની એક્સિડન્ટ સવારમાંથી એ પણ સ્થળ ઉપર એક્સપાયર થઈ ગયા. અતિ ગંભીર પ્રશ્ન છે. સરકારે આનો ઇમરજન્સી નિર્ણય લેવો જોઈએ અને બાયપાસ જેટલી બને એટલી વહેલી તકે તાત્કાલિક ચાલુ કરવું જોઈએ. લોકોના હિતમાં આ, સાવરકુંડલાના હિતમાં આ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધી સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ.